विद्यार्थी मित्रों, जय स्वामीनारायण बधाने। आपणे केमिस्ट्री नी अंदर केटला कॉन्सेप्ट क्लियर कर्या ए आजे हुं तमारी सामे लिस्ट आपुं छुं। नंबर वन, आपणे तत्व कोने कहेवाय ए जोयुं। बीजा नंबर, संयोजन कोने कहेवाय ए पण आपणे जोयुं के कोने संयोजन कहेवाय, एना केटला प्रश्नो तमने पूछीश। पछी मिश्रण अने तेना प्रकारो जोया, मिश्रण कोने कहेवाय अने एना प्रकारो केटला होय, समान मिश्रण ने विसमान कोने कहेवाय। चौथा नंबरे आपणे परमाणु दळ जोयुं, आपणे के परमाणु अति सूक्ष्म छे एनो थोड़ी चर्चा करीशुं आपणे। अने पांचमा नंबरे आणविय दळ जोयुं आपणे। हवे तमने कोई पण प्रश्न आमांथी पूछू तो खबर पड़वी जोईए। नंबर वन पहेलो क्वेश्चन छे के तमे एनी पहेला आ त्रणे ने द्रव्य कहेवाय, आ त्रणे द्रव्यना प्रकारो छे, खबर छे तमने कोना प्रकार छे? द्रव्यना। द्रव्य त्रण प्रकार नु होय, का तो तमारी आजूबाजूमां पड़ेली वस्तु का तो तत्व होय, अथवा संयोजन होय, अथवा मिश्रण होय, कोई पण निर्जीव वस्तु छे। चलो मने कहो के द्रव्य शेनु बनेलु छे, तो द्रव्य अणु अने परमाणु नु बनेलु छे। दुनिया नी आजूबाजूमां तमारी आजूबाजूमां रहेली कोई पण वस्तु अणु ने शेनी बनेली छे? परमाणु नी। पण जो जेने द्रव्य कोने कहेवाय, तो जेने दळ होय, जे जग्યા રોકે તેને દ્રવ્ય કહેવાય। ओके, आ पेन ने पण शुं कहेवाय? द्रव्य कहेवाय। पाणी ने पण द्रव्य कहेवाय। एल्युमिनियम ना सळिया ने पण द्रव्य कहेवाय। ए द्रव्य माथी कोने तत्व कहेवाय, कोने संयोजन कहेवाय अने कोने मिश्रण कहेवाय? तो जे द्रव्य एक ज प्रकारना परमाणु माथी बनेलू होय तो तत्व कहेवाय। तत्व नी संख्या मर्यादित छे, 118 छे। अत्यारे हाल नवा नवा तत्व नुं संशोधन थई रह्युं छे, पण 92 સુધીના તત્વો કુદરતમાં મળી આવે છે। સંયોજન કોને કહેવાય? બે કે તેથી વધુ તત્વો ભેગા થાય અને નવા ગુણધર્મ વાળો પદાર્થ બનાવે તો સંયોજન કહેવાય। અને મિશ્રણ કોને કહેવાય? તો બે પદાર્થ ભેગા થાય પણ પોતાના ગુણધર્મો ગુમાવે નહીં તો એને મિશ્રણ કહેવાય। જેમ બાજરી અને ઘઉં ભેગા થાય પણ પોતાના ગુણધર્મો ગુમાવતા નથી, મીઠું અને રેતી ભેગા થાય પણ પોતાના ગુણધર્મો ગુમાવતા નથી, પાણી અને મીઠું ભેગા થાય પણ પોતાના ગુણધર્મો ગુમાવતા નથી, મીઠું પોતાનો ખારાશનો ગુણધર્મ જાળવી રાખે છે, પાણી પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે। તો તત્વો કોને કહેવાય, સંયોજન કોને કહેવાય, મિશ્રણ કોને કહેવાય, એના બે પ્રકારો હોય, સમાન અને વિસમાન। એ પછી આપણે પરમાણીય દળ જોયું, પરમાણીય દળ કોને કહેવાય? તો દુનિયાનો કોઈ પણ તત્વ શેનું બનેલું છે? પરમાણુનું। પરમાણુને પણ દળ હોય, કે છેલ્લે કહ્યું છે ને કે મારી હાથમાં, મેં સરસ ઉદાહરણ આપ્યું તમારી સામે, કઈ એલ્યુમિનિયમનો સળિયો છે એ અસંખ્ય એલ્યુમિનિયમના પરમાણુઓનો બનેલો હોય। ઓકે, આ દળ છે, આ સળિયાના દળ છે, એનો અર્થ કે એના પરમાણુને પણ દળ હોવું જોઈએ, કારણ કે સળિયો શેનું બનેલું છે? પરમાણુનો। પણ આમાંથી એક જ પરમાણુને, આ એક પરમાણુને આમાંથી છૂટો પાડી શકાતો નથી, એને નરી આંખે જોઈ શકાતો નથી, છતાં પણ વૈજ્ઞાનિકોએ પરમાણુનું દળ માપી બતાવ્યું। ઓકે, અને એ સાધન વાપર્યું, કયું? માસ સ્પેક્ટ્રોમીટર, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી પરમાણુનું દળ માપ્યું। ઓકે, એ પરમાણુના દળ, ફોર એક્ઝામ્પલ તમને કોઈ પૂછે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું, તો 1 યુનિફાઇડ માસ, ખબર છે ને? પરમાણુ દળ કયા એકમમાં મપાઈએ? યુનિફાઇડ માસ, યુ એકમમાં મપાઈએ। આપણે જેમ વ્યવહારમાં વધુ છે આપી, એક ગ્રામ કિલોગ્રામમાં માપીએ છીએ ને। ઓકે, પછી કોઈ પૂછે કાર્બનનું કેટલું, તો 6-12 યુનિફાઇડ માસ, આશરે પરમાણુ દળ છે। નાઇટ્રોજન નું કેટલું, તો 14 યુનિફાઇડ માસ। ઓકે, ફોસ્ફરસ નું કેટલું, તો 31 યુનિફાઇડ માસ। સલ્ફર નું કેટલું, તો 32 યુનિફાઇડ માસ। ઓકે, ક્લોરિન નું કેટલું, તો 35.5 યુનિફાઇડ માસ। હવે મેં તમને ચડાવી નાખ્યું। ઓકે, ચલો પરમાણુ દળો પછી કયા દળો શીખ્યા આપણે? આણ્વીય દળ। આણ્વીય દળ ક્યારે આવડે? જયારે અણુસૂત્ર આવડે ત્યારે। અને આજે તુલ્ય દળ શીખવા જઈ રહ્યા છીએ। ઓકે, તુલ્ય દળ શું છે, તો તમને આટલો કોન્સેપ્ટ તમારી સામે હોવો જોઈએ। તુલ્ય દળ ક્યારે આવડે? જ્યારે પરમાણુ દળ અને આણ્વીય દળ આવડે અને અણુસૂત્ર આવડે। હવે તમને ક્યારે આવડે એ બી કહું, તમને કહું કે ચલો સલ્ફ્યુરિક એસિડ નું અણુસૂત્ર બોલો, તો સરખો H2SO4, આ એક સંયોજન છે, હાઇડ્રોક્લોરિક એસિડ તો HCl, નાઇટ્રિક એસિડ તો HNO3, તો બધા અણુસૂત્ર આવડે તો એમને આણ્વીય દળ શોધતા આવડે, અને આણ્વીય દળ શોધતા આવડે તમને તો જ તમને તુલ્ય દળ આવડે। ઓકે, તો આ ત્રણ દળ તમને આવડે છે તો કેમિસ્ટ્રીમાં આગળ ખ્યાલ આવશે, નહીં તો નહીં ખ્યાલ આવે। તો તત્વ, સંયોજન, મિશ્રણ, પરમાણુ દળ, આણ્વીય દળ, અને હવે આજે તુલ્ય દળ શીખવા જઈ રહ્યા છે। તો તુલ્ય દળની ફોર્મ્યુલા કઈક આવી છે, તમે ધ્યાન આપજો મિત્રો, તુલ્ય દળની ફોર્મ્યુલા કઈક આવી છે, હું અહીં લખું છું તુલ્ય દળ। ઓકે, અહીં આપણો કોન્સેપ્ટ છે તુલ્ય દળ, જેને ઇક્વિવેલન્ટ વેઇટ પણ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે। ઓકે, આ તુલ્ય દળનું એક ફોર્મ્યુલા તમારી સામે મૂકું છું, એની ફોર્મ્યુલા શું છે, કોઈ પણ નું તુલ્ય દળ શોધવું હોય તમારે તો એનું આણ્વીય દળ અપોન x કહી દઈએ આપણે, આ એક ફોર્મ્યુલા થઈ ગઈ। x એટલે શું છે, તો x નું વેલ્યુ અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ હોય,
तो एसिड हो धारो के तो एसिड माटे एक्स शू है तो एसिड हो तो एना माटे एक्स इज इक्वल टू तो एसिड माटे एक्स इज इक्वल टू विस्थापित विस्थापित एच प्लस नी संख्या कही आपणे ओके अने एनी संख्या ना बीजा नाम थी ओळखाय यानी बेजिकता एसिड नी शुं नाम छे बेजिकता नाम थी ओळखाय एक्स खबर पड़ी गई चलो बीजा नंबर लखी आपणे बेज माटे एक्स शुं होय तमने समजाई समजावुं हूं हमणां समजावुं छुं बेज माटे एक्स शुं होय तो बेज माटे एक्स बराबर विस्थापित बेज माथी आपणे ओएच माइनस आयनो मळे विस्थापित एटले विस्थापित ओएच माइनस नी संख्या અને આ સંખ્યાને એસિડિકતાથી ઓળખાય છે એક્સ બરાબર શું કહેવાય છે એસિડિકતા જો વિચિત્રતા જો તમે એસિડને બેઝિકતા કહેવાય એસિડ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ બેઝિકતા અને બેઝ માટે એક્સ બરાબર એસિડિકતા ઓકે એક્સ બરાબર વિસ્થાપિત એચ પ્લસ ની સંખ્યા કોતો ચાલે અથવા એની બેઝિકતા કોતો પણ ચાલે ઓકે ચલો અહીંયા અને ક્ષાર હોય તમારી સામે જેમ કે NaCl છે એસિડ અને બેઝ એના માટે એક્સ બરાબર શું હોય તો धन आयन अथवा ऋण आयन नो कुल चार्ज धन आयन नो कुल चार्ज ए तमने समझाई तमने हूं बधा उदाहरण तमारी सामे त्रण त्रण ना मूकी समझावी एक्स बराबर शू छे ध्यान आपजो आ एक्स ई वेल्यू छे एक्स अहींया पण एक्स अने अहींया पण एक्स तो कोई पण पदार्थ नो तुल्य दळ शोधवो तो तमे जो एनु आण्विक दळ तो तमने आवडवुं ज जोईए तो एनु आण्विक दळ क्यारे आवडे ज्यारे ए पदार्थ नो अणुसूत्र आवडे અને અણુસૂત્ર આવડે પરમાણુ દળ આવડે તો તમને આણ્વી દળ શોધતા આવડે આપણે પહેલું જ ઉદાહરણ એસિડ ના લઈએ છીએ અહીંયા ઓકે નંબર 1 ચલો એસિડ આપણી પાસે છે નંબર 1 ધારો કે આપણે HCl નું તુલ્ય દળ શોધીએ HCl શોધી રાખીએ HCl નું તુલ્ય દળ ચલો તુલ્ય દળ શોધવું હોય તો પહેલા કયા દળની જરૂર પડે છે આણ્વીય દળ ની જરૂર પડે તો ચલો પહેલા HCl નું આણ્વીય દળ શોધીએ HCl નું આણ્વીય દળ તો એના માટે આણ્વીય દળ શોધવા માટે એની ફોર્મ્યુલા તમારી પાસે હોવી જોઈએ HCl તો H + Cl હાઇડ્રોજન નું પરમાણુ દળ જો કોઈ પણ નું આણ્વીય દળ શોધવું હોય તો એનું અણુસૂત્ર લખી નાખો નહીં તો આપણે આગલા તમને લેક્ચરમાં મે સારી રીતે સમજાવીએ ચલો હાઇડ્રોજન નું પરમાણુ દળ 1 છે ક્લોરીન નું કેટલું છે 35.5 ટોટલ કેટલું થશે 36.5 યુનિફાઇડ માસ તો ગ્રામ પ્રતિ મોલ પણ લખાય ચલો આપણી પાસે આવડી ગયું આણ્વીય દળ હવે x ની વેલ્યુ જોઈએ x બરાબર શું છે x બરાબર બેઝિકતા કહેવાય એને શું કહેવાય બેઝિકતા એસિડ માટે બેઝિકતા હોય અને બેઝ માટે એસિડિકતા હોય ચલો બેઝિકતા કેટલી કેવી રીતે નક્કી કરવી તો જો બેઝિકતા એટલે વિસ્થાપિત h+ ની સંખ્યા છૂટા પડતા હાઇડ્રોજન ચલો HCl માંથી કેટલા હાઇડ્રોજન છૂટા પડે 1 તો બેઝિકતા કેટલી ગણાય 1 ચલો હવે સીધું શું મૂકી દઈએ આપણે સૂત્ર મૂકી દઈએ તો HCl નું તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ અપોન બેઝિકતા બેઝિકતા નો અર્થ ખબર પડી ગઈ બેઝિકતા એટલે વિસ્થાપિત વિસ્થાપિત H+ ની સંખ્યા એમાંથી મળતા હાઇડ્રોજન આયન ની સંખ્યા ઓકે કેટલા હાઇડ્રોજન આયન મળે છે ખાલી જો ફોર્મ્યુલામાં જુઓ એક H છૂટો પડે એક H+ પાણીમાં ઓગળે ને HCl તો H+ અને Cl- છૂટા પડે એટલે કેટલા H+ છૂટા પડશે 1 ચલો આણ્વીય દળ કેટલું આવ્યું 36.5 તો 36.5/1 ઇઝિકલ ટુ કેટલું આવ્યું 36.5 ગ્રામ પ્રતિ તુલ્ય દળ એનો એકમ થાય છે ગ્રામ પ્રતિ તુલ્ય એનો એકમ છે ચલો હવે તમને ખ્યાલ આવી ગયો શું ખ્યાલ આવી ગયો કહો કે જો HCl નું આણ્વીય દળ કેટલું આવ્યું 36.5 અને HCl નું તુલ્ય દળ પણ કેટલું આવ્યું 36.5 કેમ કારણ કે એની બેઝિકતા 1 હોય તો જ્યારે એસિડ ની બેઝિકતા 1 હોય એસિડ ની બેઝિકતા 1 હોય તો એનું આણ્વીય દળ અને તુલ્ય દળ કેવું આવે સરખું આવે ચલો HCl નું શોધી નાખ્યું હવે આપણે બીજા 2-3 એસિડ નો આપણે પ્રયત્ન કરીએ પછી શું કરીશું હવે આપણે 5-6 એસિડ ના તુલ્ય દળ શોધીશું અને પછી એનો કોષ્ટક બનાવી આપીશ તમને હું એનો પર આણ્વીય દળ અને તુલ્ય દળ બંનેને આપણે શું બનાવીશું કોષ્ટક બનાવીશું ચલો ક્લિયર થઈ ગયું HCl નું આણ્વીય દળ ફરીવાર સમજાવજો તુલ્ય દળ એસિડ નું તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ જે તે એસિડ નું આણ્વીય દળ અપોન બેઝિકતા બેઝિકતા એટલે એમાંથી એસિડ માંથી મળતા એક પ્લસ આયનો ની સંખ્યા તો એસિડ માંથી કેટલા એક પ્લસ આયન મળે એક આયન મળે આણ્વીય દળ કેટલું આવ્યું 36.5 તો 36.5 ભાગ્યા એટલે 1 એટલે કેટલો જો ગ્રામ પ્રતિ તુલ્ય આવ્યું ઓકે નહીં આવ્યું યુનિફાઈડ માસ તો ગ્રામ પ્રતિ મોલ પણ લખાય એકમ કો લખાય ગ્રામ પ્રતિ મોલ ચલો HCl નું શું સુધી કર્યું તમે આણ્વીય દળ અને એનું તુલ્ય દળ તો કોને ભાગી નાખવાના આણ્વીય દળ ને તો આણ્વીય દળ ને એની બેઝિકતા વડે ભાગી નાખવાના કેટલા વડે ભાગવાના બેઝિકતા વડે ચલો આ તો આપણે HCl વિશે જોયું આપણે H2 ચલો એકવાર બરાબર જોઈ લેજો આ તો એમને જ રાખું છું આપણે કોના ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ એસિડ ઉપર
ચલો એક બાર મારા સાથે મનમાં બોલો તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ પદાર્થનું શું શોધવું હોય તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ અપોન x x બરાબર શું હોય એસિડિકતા હોય અથવા બેઝિકતા હોય એસિડ હોય ત્યારે બેઝિકતા લખાય બેઝિકતા એટલે એમાંથી છૂટા પડતા એક પ્લસ ની સંખ્યા આવા 5 થી 6 ઉદાહરણ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે આજે એસિડ નું શીખીએ કાલે બેઝ ને શીખીશું ઓકે આજે કોનું શીખી લઈએ આપણે એસિડ નું કાલે આપણે બેઝ ને શીખીશું ચલો બીજો એક ફોર્મ્યુલા બીજો નંબર લઈએ આપણે H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ કહીએ શું કહીએ આપણે હવે તમને હું કહું કે સલ્ફ્યુરિક એસિડ નું તુલ્ય દળ જણાવો એસિડ નું તુલ્ય દળ શોધો ઓકે તો તમારે શું કરવું પડશે પહેલા તો એનું આણ્વીય દળ શોધવું પડશે ચલો સલ્ફ્યુરિક એસિડ નું અણુસૂત્ર કયું જાય તો એનું અણુસૂત્ર થશે H2SO4 બીજા નંબર એને શોધવું પડશે આણ્વીય દળ કયું દળ શોધવું પડશે આણ્વીય દળ ચલો આણ્વીય દળ શોધવું હોય તો હાઇડ્રોજન કેટલા છે બે હાઇડ્રોજન પ્લસ સલ્ફર પ્લસ ચાર ઓક્સિજન ચલો હાઇડ્રોજન નું પરમાણુ દળ કેટલું થાય એક સલ્ફર નું 32 અને ઓક્સિજન નું હવે યાદ રહી જશે તમને 16 8 છે ને એ એનું પરમાણુ ક્રમાંક છે અને 16 છે એનું પરમાણુ દળ છે ચલો 2 પ્લસ 32 પ્લસ 64 વારંવાર ઉપયોગ કરો જેમ કે પરમાણુ દળ હાઇડ્રોજન નું 1 ખ્યાલ છે ને પછી કાર્બન નું 12 નાઇટ્રોજન નું 14 પછી ઓક્સિજન નું 16 યુનિફાઈડ માસ આવશે બધામાં શું આવશે યુનિફાઈડ માસ તો આ બધા પરમાણુ દળ નું લિસ્ટ મેં તમને ગિફ્ટ લખાવી હતું તમને ગુખી નાખવાના 10-15 છે હું દરરોજ યાદ કરાવડાઈશ તમને ઓકે હવે એનું કયું દળ આવશે એનું ચલો તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ અપોન બેઝિકતા અથવા એમાંથી છૂટા પડતા એક પ્રશ્ન સંખ્યા આવું ન લખવું હોય તો કોની આવશે વિસ્થાપિત એટલે છૂટા પડતા વિસ્થાપિત લખ્યું તો હમણાં મેં વિસ્થાપિત એચ પ્લસ ની સંખ્યા ચલો આમાંથી કેટલા એચ પ્લસ મળે આપણે હાઇડ્રોજન આયન H2SO4 ના પાણીમાં ઓગાળો ને એટલે બે એચ પ્લસ છૂટા પડે અને SO4 માઇનસ 2 આયન છૂટો પડે તો કેટલા એચ પ્લસ આયન છૂટા પડે બે છૂટા પડે ને એકમાંથી કેટલા છૂટા પડશે એક મોલ માંથી બે મોલ તો નીચે કેટલા આવશે આણ્વીય દળ કેટલું આવ્યું 98/2 કેટલા આવશે 49 ગ્રામ પ્રતિ તુલ્ય દળ ઓકે ચલો ક્લિયર થઈ ગયું હવે અહીં બદલી ગયું ભાવ કોઈ પૂછે કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ ને એસિડ કેમિકલ માં રાજા કહેવામાં આવે છે રસાયણ નો રાજા ઓકે તમને કોઈ પૂછે કે કેમિકલ માં સૌથી રસાયણ નો રાજા કોણ કહેવાય તો H2SO4 ને કેમ એવી દુનિયાની કોઈ કંપની નથી કે જેમાં H2SO4 નો ઉપયોગ ન થતો હોય ખ્યાલ આવી ગયો એટલે આપણો દેશ કેટલો H2SO4 નો ઉપયોગ કરે છે અને કેટલો એનો પ્રોડક્શન કરે છે એના પર આપણો ઔદ્યોગિક આધાર હોય છે એટલે H2SO4 ને શું કહેવાય રસાયણ નો રાજા કહેવાય છે કેમિકલ નો રાજા કહેવાય ચલો એને સલ્ફ્યુરિક એસિડ કહીએ તો સલ્ફ્યુરિક એસિડ નું શોધી કાઢ્યું આપણે આણ્વીય દળ ને કોના વડે ભાગી નાખ્યું એની બેઝિકતા વડે એસિડ ને શું હોય બેઝિકતા બેઝિસિટી જેને કહીએ ઓકે એમાંથી છૂટા કેટલા એક પ્લસ છૂટા પડે આમાં કેટલા છૂટા પડતા આગળ એસિડ માંથી એક અહીં કેટલા છૂટા પડે બે તો કોઈ પૂછે તો આણ્વીય દળ કેટલું 98 અને તુલ્ય દળ કેટલું 49 અડધું થઈ ગયું ને ચલો ક્લિયર થઈ ગયું હા અથવા ના ચલો ત્રીજું ઉદાહરણ લઈએ આપણે નાઇટ્રિક એસિડ નું હવે ચાર પાંચ ઉદાહરણ લઈએ એટલે આપણે એસિડ ના તુલ્ય દળ શોધતા શીખી જઈએ કાલે બેઝ ના તુલ્ય દળ અને પછી એક ક્ષાર ના પણ ઉદાહરણ લઈશું આપણે ચલો ક્લિયર હવે ત્રીજા નંબરે નાઇટ્રિક એસિડ આ ત્રણ એસિડ તો તમને ગમે ત્યારે કોઈ પૂછે હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ત્રીજા નંબરે આવશે નાઇટ્રિક એસિડ જો હું વિરુદ્ધ દિશામાં લખું છું આ ઉપર ક્યારેક તકલીફ પડશે મને નાઇટ્રિક એસિડ ઓકે કદે તમને ફોર્મ્યુલા જોઈશે પણ આપણે કોના આજુ શીખી રહ્યા છીએ આપણે એસિડ નું માટે દેખાય છે તમને આજ આજ x બરાબર s એસિડ માટે સુધી રહ્યા છીએ આપણે ચલો નાઇટ્રિક એસિડ નું આપણે નાઇટ્રિક એસિડ નું તુલ્ય દળ જણાવો ચલો તુલ્ય દળ કેવી રીતે શોધી શકાય તો તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ બોલો સૂત્ર પહેલા તો તમારે શું શોધવું પડશે નાઇટ્રિક એસિડ નું અણુસૂત્ર કયું બોલો મનમાં બોલો છો બધા અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ HNO3 તો આ તો ભૂખવું જ પડશે તમારે એના આગળ ચાલશે જ નહીં અણુસૂત્ર તો તમારે તૈયાર કરવા જ પડશે જ્યાં સુધી તમને કોઈ પણ પદાર્થ કોઈ પણ સંયોજન નું અણુસૂત્ર નહીં આવડે ત્યાં સુધી તમને આગળની કોઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકવાના નથી તમે ચલો બીજા નંબર શું આવશે અણુસૂત્ર પછી આણ્વીય દળ ચલો આણ્વીય દળ શોધીએ હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન પ્લસ 3 ઓક્સિજન
चलो क्लियर। हाइड्रोजन नो परमाणु कितलो 1, नाइट्रोजन नो कितलो 14 इनटू 3 इनटू 16। चलो ऑक्सीजन और याद रखियो ना रखियो बारंबार, हाइड्रोजन नो कितलो परमाणु 1, नाइट्रोजन नो परमाणु क्रमांक 7 सातवां नंबर नो तत्व छे, पेनो परमाणु दर कितलो गणी आपणे आश्रय 14 ओके, અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8 પણ એનું પરમાણુ દળ 16, તો અહીંયા 1+14+48 થશે। ચલો બધાનો તમે સરવાળો કરો, 63 યુનિફાઇડ માસ થઈ ગયું, અથવા આની જગ્યાએ બીજો એકમ લખો તો લખાય ગ્રામ પ્રતિ મોલ પણ લખાય ઓકે। ચલો ક્લિયર, બટ અથવા બેમાંથી કોઈ એક લખી શકો। ચલો આપણે કયું દળ મળી ગયું, આણી દળ। હવે આપણે શું શોધીએ એનું, તુલ્ય દળ। ચલો તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ અપોન શું આવશે, એની બેઝિકતા આવે, એસિડ ને બેઝિકતા હોય। ચલો બેઝિક કોઈ પૂછે કે HNO3 ની બેઝિકતા કેટલી, તો HNO3 માંથી કેટલા H છૂટા પડશે, એક H છૂટા પડશે। તો ચલો હવે આણ્વીય દળ કેટલું છે એનું, ઓકે આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 63 અને એમાંથી છૂટા પડતા તો બંને બાજુ સરખું જ આવ્યું ને, અહીંયા તો એકમ થશે ગ્રામ પ્રતિ તુલ્ય ઓકે, તુલ્યાંક શું લખાય ગ્રામ પ્રતિ તુલ્યાંક, એનો એક કામ છે। ચલો કોઈ પૂછે કે HNO3 નાઇટ્રિક એસિડ નું, આમાંથી કેટલા ક્વેશ્ચન બનાવો તમે સામે, તમે ધીમે ધીમે જવાબ આપો। નાઇટ્રિક એસિડ નું અણુસૂત્ર, નાઇટ્રિક એસિડ નું આણ્વીય દળ, નાઇટ્રિક એસિડ નું તુલ્ય દળ, ચલો ખબર પડી ગઈ। તો એસિડ નું અણુસૂત્ર, એસિડ નું નામ, એસિડ નું અણુસૂત્ર, અણુસૂત્ર ઉપરથી આણ્વીય દળ અને આણ્વીય દળ ઉપરથી તુલ્ય દળ, આટલું શોધતા આવડવું જોઈએ। કેટલા છે કે આપણે ત્રણ એસિડ ના, પછી આપણે બધાનું આખું શું બનાવી દઈશ, તમારી સામે એક કોષ્ટક બનાવી દઈશ અને કોષ્ટક બનાવી અને પછી તમને મોકલી આપું છું, સેન્ડ કરી આપીશ, બરોબર, તમારે જોઈ લેવાનું બધા ગ્રુપમાં। ચલો ત્રીજા નંબરનો એસિડ લઈએ આપણે, એ બાને અહીંયા બધા એસિડ ના અણુસૂત્ર તમને યાદ પણ રહી જશે અને એક મોટો ફાયદો થશે કે જે લોકો આણ્વીય દળ ની સમજણ ઓછી પડી હશે એને એક ફરીવાર ચાન્સ મળશે શીખવા માટે। ચલો ત્રીજો પછી ચોથા નંબર આપણે લઈએ, ઓકે એસિટિક એસિડ લઈએ, કયો એસિડ લઈએ, આજે બધા એસિડ ને શોધી કાઢવાના છે, એસિટિક એસિડ, એસિડ નું તુલ્ય દળ। ચલો એસિટિક એસિડ ની ફોર્મ્યુલા શું છે ખબર છે તમને, અણુસૂત્ર એનું, ઓકે એનું અણુસૂત્ર છે CH3COOH। ચલો ક્લિયર, હવે તમને એમ થશે કે ચલો એનું આણ્વીય દળ શોધી કાઢીએ, હવે કયું શોધી કાઢીએ આપણે, આણ્વીય દળ। ચલો આની દળ મારે કાર્બન કેટલા છે 1, પછી હાઇડ્રોજન કેટલા છે 3 અને ટોટલ કેટલા છે 4, તો આપણે 4 લઈશું હાઇડ્રોજન ટોટલ, તો 4 હાઇડ્રોજન પ્લસ કાર્બન, સોરી કાર્બન 2 થશે બેટા, જો 1 ને કેટલા કાર્બન છે, આ 1 કાર્બન ના 2 કાર્બન, તો 2 ટોટલ પરમાણુ કાર્બન ના 2, હાઇડ્રોજન ના કેટલા થશે 4, તો 4 હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન કેટલા થશે 2। ચલો ખબર પડી ગઈ, તો કાર્બન નું પરમાણુ દળ કેટલું છે 12, પછી હાઇડ્રોજન નું 1, ઓક્સિજન નું 16, તો 12 ને કેટલા થશે 24+4+32, યુનિફાઇડ માસ, આટલે 60 એટલે શું થયું એનું, આણુ અણુસૂત્ર એનું આણ્વીય દળ, હવે શું થયું એનું તુલ્ય દળ, જો હવે ભૂલ ક્યાં પડશે, અહીં મોટી ભૂલ થવાની। ચલો તુલ્ય દળ ની ફોર્મ્યુલા બોલો જો, ઓકે શું થશે આણ્વીય દળ અપોન બેઝિકતા, એસિડ ને માટે શું લખાય તમને એમ છે, ઓ હા બેઝિકતા કોને કહેવાય, વિસ્થાપિત, દરેક વખતે લખતો રહું છું વિસ્થાપિત H+ ની સંખ્યા। ચલો ક્લિયર થઈ ગયું, વિસ્થાપિત એટલે છૂટા પડતા H+ ની સંખ્યા। હવે આપણે આગળ જોઈએ, તમને એમ કહે છે 3 અને 4 છૂટા પડશે, ના 4 છૂટા પડતા નથી, ખાલી ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન છૂટા પડે છે। હવે એના માટે હું તમને સમજાવું કેમ આમ થયું, તો CH3COOH નું આપણે એક સ્ટ્રક્ચર જોઈએ, તો આ ટાઈપ નું સ્ટ્રક્ચર યાનું જો, ત્રણ હાઇડ્રોજન છે ને એ કાર્બન સાથે જોડાયેલા હોય, અહીંયા કાર્બન કાર્બન સાથે જોડાયેલા હોય, ડબલ બોન્ડ ઓક્સિજન હોય, O અને H હોય। હવે તમને કહું, જ્યારે એને પાણીમાં આપણે ઉમેરીએ ત્યારે C અને H સાથે કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન ક્યારેય છૂટો પડતો નથી, દેખાય તમને, કારણ કે ધ્રુવીયતા બહુ ઓછી હોય, કયો છૂટો પડશે ખાલી ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન છૂટો પડશે, કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન નું વિસ્થાપન થતું નથી, એથી છૂટો નહીં પડે, તો કેટલા હાઇડ્રોજન છૂટા પડશે, ખાલી એક જ હાઇડ્રોજન છૂટો પડશે, માટે આની દર કેટલું છે 60 અને નીચે કેટલા આવશે 1, એટલે જવાબ કેટલો આવશે 60 ઓકે ગ્રામ પ્રતિ તુલ્યાંક। ચલો ક્લિયર થઈ ગયું, હા તો આ મોટા મોટી ભૂલ, ઘણા લોકો વિદ્યાર્થીઓ કહે છે 3 અને 4 હાઇડ્રોજન છૂટા પડે, તો બેઝિકતા કેટલી ગણાય 4, છૂટા પડતા હાઇડ્રોજન ની સંખ્યા,
ओके तो અહીંયા એની ફોર્મ્યુલા જો કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલો હોય પછી કાર્બન સાથે કાર્બન જોડાયેલો હોય પછી કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો હોય અને આયનું અણુ સૂત્ર કહેવાય અને આયનું બંધારણીય સૂત્ર કહેવાય સ્ટ્રક્ચર કેવા આપું એનું કેવી રીતે જોડાયેલું છે એ તમારે શીખવાનું આવશે લુઈસ બંધારણો શીખશો ને હજુ અત્યારથી ના કહો પડે તમને હવે તમને સમજાવવા માટે મેં કહ્યું કે જ્યારે આનું વિસ્થાપન થાય ને ત્યારે આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ ક્યારે તૂટતો નથી ખાલી કાર્બન ઓક્સિજન સોરી કાર્બન હાઇડ્રોજન બોન્ડ નથી તો ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ તૂટી જાય કારણ કે એની ધ્રુવ્યતા વધારે હોય અને અહીં ધ્રુવ્યતા બહુ ઓછી હોય છે ચલો જેટલો બંધ વધુ ધ્રુવ્ય હોય ને પાછો નવો શબ્દ આવે છે ધ્રુવ્ય કોને કહેવાય એ પાછું નવા પાઠમાં શીખવાનું બધું અહીં શીખી લેશું તો પાઠ બધા અહીં ભેગા થઈ જશે ઓકે મૂળ એટલું સમજી લો તમે કે આ બંધ વધુ ધ્રુવ્ય હોય જેટલો ધ્રુવ્ય હોય ત્યાંથી છૂટા પડે હાઇડ્રોજન ચલો ક્લિયર એટલે તમારે આની ફોર્મ્યુલા યાદ રાખવી પડે થોડી અથવા એવું ના રહે તો એસિડિક એસિડમાંથી કેટલા હાઇડ્રોજન છૂટા પડે ખાલી એક જ હાઇડ્રોજન છૂટો પડે ઓકે ચલો ચોથા પછી પાંચમા નંબરનો એસિડ લઈ લઈએ ઓક્ઝેલિક એસિડ આપણે લઈએ કયા એસિડ લઈશું ઓક્ઝેલિક એસિડ પછી બધે ઓક્ઝેલિક એસિડ ચલો ઓક્ઝેલિક એસિડ નું અણુસૂત્ર કયું છે H2C2O4 એનું શું જાણો સૂત્ર ઓકે આવું બધું લખતો નથી ચલો એનું આણ્વિક દળ શોધી નાખીએ કયું દળ શોધી નાખીએ આણ્વિક દળ ચલો હાઇડ્રોજન કેટલા છે 2 કાર્બન કેટલા છે 2 ઓક્સિજન કેટલા છે 4 હાઇડ્રોજન નું પરમાણુ દળ કેટલું 1 યુનિફાઇડ માસ કાર્બન નું 12 યુનિફાઇડ માસ ઇન્ટુ 16 યુનિફાઇડ માસ તો ટોટલ કેટલા થશે 2 બાર દુ કેટલા થઈ જશે 24 પ્લસ 64 આ બધાનો કરો સરવાળો એટલે કેટલા થશે તમારે 19 થઈ જશે યુનિફાઇડ માસ ઓકે આ શું આવ્યું એનું આણ્વિક દળ આવ્યું હવે એનું તુલ્ય દળ શોધી કાઢીએ ચલો એનું આવશે તુલ્ય દળ ઓકે તુલ્ય દળ બરાબર શું આવશે બોલો ફોર્મ્યુલા કઈ છે આ એસિડ માટેની ફોર્મ્યુલા કઈ છે આણ્વિક દળ અપોન બેઝિકતા બેઝિકતા ને બીજે કઈ નામથી ઓળખાય છે બેઝિકતા એટલે એસિડ માંથી છૂટા પડતા H+ ની સંખ્યા અહીં કમ્પ્લીટ બે છે તો બંને છૂટા પડશે ખાલી તકલીફ ક્યાં પડી એસિડિક એસિડ માં ઓકે તો અહીં આવશે કેટલું આણ્વિક દળ આવશે 90 આના માટે તમારું સ્ટ્રક્ચર બધાને તમને યાદ હોવા જોઈએ અને કેટલા છૂટા પડશે 2 તો તમારા બધા એસિડ ની બેઝિકતા રાખવાની ઓકે તો જવાબ આવશે 45 ગ્રામ પ્રતિ તુલ્યાંક ઓકે 45 છે યાદ રહી ગયું કેટલા એસિડ છે આ કયા નંબરનો એસિડ હતો ઓકે પાંચમા નંબરનો પહેલો કયો આવ્યો આપણી પાસે HCl નું શીખ્યા હાઇડ્રોક્લોરિક એસિડ પછી H2SO4 નું શીખ્યા પછી HNO3 આવ્યો પછી CH3COOH આવ્યો એસિટિક એસિડ ચલો ખાવ પડી મિત્રો અને પછી ઓક્ઝેલિક એસિડ H2C2O4 ચલો ક્લિયર 1 2 3 4 5 હવે સૌથી મોસ્ટ આઈએમપી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જરૂરી છે એવા ત્રણ એસિડ જોઈ લઈએ અને પછી બધાને એક કોષ્ટક બનાવી નાખીશું આપણે ઓકે અને કોષ્ટક હું બનાવી તમને સેન્ડ કરીશ જેથી કરીને ખાવ પડે કે આખું કોષ્ટક કેવી રીતે બને છે ચલો ક્લિયર હવે H3PO2 આ ત્રણ સાથે લઉં છું તમારી સામે અહીંયા ઓકે ત્રણ એસિડ એક એસિડ છે અમુક કામ અધૂરું મૂકવાનું છે તમારી માટે ઓકે અહીં ત્રણ એસિડ છે નંબર 1 H3PO2 નંબર 2 આ સોરી નંબર 2 નહીં આપી આપણે કયા નંબર આપેલા 5 6 7 ને 8 કી જી આયા હોય ઓકે હાલ 1 2 3 1 6 7 8 6 7 અને 8 ઓકે પછી H3PO3 અને H3PO4 ઓકે આ ફોર્મ્યુલા એ બહુ અગત્યના ત્રણે ત્રણ છે એક તો છે H3PO2 H3PO3 અને H3PO4 આનું નામ છે બે નામ છે આના આ નામ બહુ અગત્યના બધું યાદ રાખજો માહિતી લખવું છે આને હાઇપોફોસ્ફરસ ફોસ્ફરસ એસિડ કહેવાય છે ઓકે હાઇપો ફોસ્ફરસ એસિડ આનું નામ આવશે જો તમે નીચે લખું છે તમને આનું નામ આવશે આમાંથી હાઇપો શબ્દ કાઢ નાખો શું બની જાય બોલો ફોસ્ફરસ એસિડ ઓકે આને ઓર્થો ફોસ્ફરસ એસિડ પણ કહેવામાં આવે છે આમાંથી કયો શબ્દ કાઢ નાખ્યો હાઇપો તો ખાલી કહેવા રહી ગયો ફોસ્ફરસ એસિડ અને આને ફોસ્ફોરિક એસિડ કહેવાય છે ફોસ્ફોરિક એસિડ ચલો ખાવ પડી ગઈ આનું બીજું નામ કોણ છે હાઇપો ફોસ્ફોનિક એસિડ ફોસ્ફોનિક એસિડ કેટલા નામ થયા જો હાઇપો ફોસ્ફરસ એસિડ હાઇપો શબ્દ કાઢ નાખો તો ફોસ્ફરસ એસિડ અને ક્યારેક એને ઓર્થો ફોસ્ફરસ એસિડ પણ કહેવાય છે કે નામથી ઓળખાય છે ઓર્થો
ફોસ્ફરસ એસિડ. ચલો ક્લિયર. હા તો ના અને આને ફોસ્ફોરિક એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ, હાઇપો શબ્દ કાઢી નાખો તો ફોસ્ફરસ એસિડ અને ત્રીજા નંબરે ફોસ્ફોરિક એસિડ. ચલો ક્લિયર થઈ ગયું. હવે આ બધાનું તમારે સ્ટ્રક્ચર દોરી આપું. હું તમને જો અહીં ધ્યાન આપજો, તમારે જાતે જ કામ કરવાનું છે. હવે આ બધાના સ્ટ્રક્ચર દોરવું હોય તો આનું સ્ટ્રક્ચર આ ટાઈપનું છે. જોઈ ધ્યાન આપજો, કારણ કે તમને બેઝિકતા ખાવા પડશે, કેટલા હાઇડ્રોજન છૂટા પડે ખાવા પડી જોઈએ. પી પછી ડબલ બોન્ડ ઓ પછી જો પહેલા આનું દોરીએ સ્ટ્રક્ચર એટલે વધારે ખ્યાલ આવશે. એનું બંધારણ દોરીએ, સ્ટ્રક્ચર એટલે એનું બંધારણ. આનું કેવું છે? પી પછી ડબલ બોન્ડ ઓ પછી ઓ એચ પછી અહીં ઓ એચ અને અહીંયા ઓ એચ. આમ ના કરશો ને આમ કરશો તો ચાલશે. ચલો તમારે સરળતા માટે પી ડબલ બોન્ડ ઓ ઓ એચ પછી અહીંયા ઓ સાથે એચ જોડાયેલો છે અને અહીંયા પણ ઓ સાથે એચ જોડાયો. કેટલા એચ છૂટા પડશે? આ ઓક્સિજન સાથે જોડાયેલા દેખાય છે તમને દરેકનો? જોઈ લો. ચલો હાઇડ્રોજન ની સંખ્યા ત્રણ ગણા. ચલો બેઝિકતા ખબર પડી ગઈ. હાથ વાના ચલો આનું સૂત્ર જોઈએ. આના કરતા અહીં ઓક્સિજન એક ઓછો છે, ઓક્સિજન અહીં કાઢી નાખો તો આનું સૂત્ર ફોર્મ્યુલા બનશે. P ડબલ બોન્ડ O પછી બેટા OH પછી OH અને સીધો H આવશે. આ હાઇડ્રોજન છે ને ફોસ્ફરસ સાથે જોડાયેલો છે, ક્યારે વિસ્થાપન થતું નથી. ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું જ વિસ્થાપન થશે. ચલો ખબર પડી. એટલે કેટલા હાઇડ્રોજન છૂટો પડશે? અહીંથી ખાલી બે. આ છૂટો, આ હાઇડ્રોજન ક્યારે છૂટો પડવાનો નથી. જે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે જોડાયેલો હોય એ ક્યારે છૂટો પડતો નથી, કારણ કે આ બંધ ઓછો ધ્રુવીય હોય જ્યારે આ બંધ વધુ ધ્રુવીય હોય. જેટલો બંધ વધુ ધ્રુવીય હોય એટલા જ એ જલ્દી તૂટે અને વિસ્થાપન થાય, બાકી બીજા ના થાય. તો કેટલા હાઇડ્રોજન છૂટા પડશે? ત્રણે ત્રણ છૂટા પડશે ના, ઓક્સિજન સાથે જોડાયેલા હોય એ. તો આની બેઝિકતા કેટલી ગણાય બોલો? આની બેઝિકતા ગણાશે બે. આમાં એક ઓક્સિજન, આના કરતા અહીં ઓક્સિજન ઓછો છે ને એના કરતા અહીંયા એક ઓક્સિજન ઓછો છે, કારણ કે ચાર છે અહીં, ત્રણ છે ને અહીંયા કેટલા છે? બે. તો પી પછી ડબલ બોન્ડ ઓ પછી ઓ એચ પછી એચ અને એચ. બોલો કેટલા હાઇડ્રોજન છૂટા પડશે? ખાલી એક જ છૂટો પડશે. તો આની બેઝિકતા કેટલી ગણાય? બેઝિકતા એક ગણાય. હવે તમારે શું કરવાનું બોલો? ઘરે તમારે કામ કરવાનું છે. હવે તમારે બધાના આણ્વીય દળ શોધી કાઢવાના. કયા દળ શોધી કાઢવાના? આણ્વીય દળ. ચલો આનું આપણે આણ્વીય દળ શોધી કાઢીએ. આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? હાઇડ્રોજન કેટલા છે? ત્રણ. તો થ્રી હાઇડ્રોજન પ્લસ ફોસ્ફરસ એક અને ઓક્સિજન કેટલા છે? બે. ચલો આ કામ જાતે કરશો. હાઇડ્રોજન નું એક છે, ફોસ્ફરસ નું 31 અને ઓક્સિજન નું 16. ચલો ક્લિયર થઈ ગયું? હા અથવા ના? તો કેટલા થશે બોલો? 3 × 31 × 16 = 32. ઓકે, 3 × 4 = 5, 6 એટલે 66 થઈ ગયા. હા અથવા ના? હવે આ શું આવી ગયું? આણ્વીય દળ આવી ગયું. કેટલું આવ્યું? 66 આવ્યું. બેઝિકતા કેટલી? એક. તો કોના વડે ભાગી નાખવાના? આણ્વીય દળ ને કોના વડે ભાગવાના? બેઝિકતા. એટલે શું મળે તમને? તુલ્ય દળ મળે. તો તુલ્ય દળ બરાબર આણ્વીય દળ અપોન બેઝિકતા. ચલો આણ્વીય દળ કેટલું આવ્યું? 66/1 એટલે જવાબ કેટલો આવશે? 66 આવશે. ઓકે ચલો દેખાય છે, વાંધો નહીં. ચલો હવે આ કામ તમારે બાકીનું કામ જાતે જ કરવાનું છે. આ બધું શું સુધી નાખવાના? બધાના આણ્વીય દળ અને આણ્વીય દળને કોના વડે ભાગી નાખવાના? એની બેઝિકતા વડે. પણ ખાસ અગત્યનું શું છે? બેઝિકતા સમજવું કોને કહેવાય? ચલો એસિડ ને બેઝિકતા હોય એવું આપણે જયારે ફોર્મ્યુલા બેઝની સમજીશું ત્યારે એક્સ બરાબર શું હોય? એસિડિકતા કહેવાય. અને ક્ષાર માટે ટોટલ ધન આયન અથવા ટોટલ ઋણ આયન નો ચાર્જ આવશે ત્યાં, એ પછી સમજીશું. આટલું ખબર પડી ગઈ. હવે આપણે 8 8 એસિડ નું એક શું બનાવી દેવાનું? આપણે તમારે કોમન એક આખો કેને કે એક કોષ્ટક બનાવી દઈએ અને કોષ્ટક ની અંદર બધા એસિડ ને આપણે લખી નાખીએ. ઓકે, જવા દઉં આ બધું અત્યારે. ચલો જોઈ લીધું તમે બધા કમ્પ્લીટ? ઓકે તો આજે આપણે શું શીખ્યા? એસિડ ના તુલ્ય દળ. હવે કાર શીખીશું એના પછી બેઝ ના તુલ્ય દળ. ઓકે, ફટાફટ હું લખું છું. હા, તમારે આ રીતે કોષ્ટક આખું બનાવવાનું છે. ચલો અહીં એસિડ લખીએ આપણે. અહીં શું લખ્યું છું? એસિડ. કેટલા એસિડ આવી ગયા? નંબર 1 HCl, પછી H2SO4, પછી HNO3, પછી CH3COOH, પછી H2C2O4, પછી H3PO2, પછી H3PO3 અને H3PO4. ચલો ક્લિયર થઈ ગયું.
ઓકે આ બધા એસિડ આયા હવે એસિડ ના નામ લખી નાખીએ જો આજે તમારે આખું કોષ્ટક સરસ બનાવવાનું તો તમને ખબર પડી જશે કે ઘરે જઈને તમારે ફોર્મ્યુલા જાતે આ બનાવી મને મોકલવાનો છે આખું ચલો બધા એસિડ ના નામ ચલો પહેલા નામ હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ પછી સલ્ફ્યુરિક એસિડ પછી નાઇટ્રિક એસિડ પછી એસિટિક એસિડ ઓકે પછી ઓક્ઝેલિક એસિડ પછી હાઇપો ફોસ્ફરસ એસિડ ચલો હાઇપો શબ્દ કાઢ નાખો તો કયો આવશે ફોસ્ફરસ એસિડ પછી જેને કહેવાય H3PO3 અને છેલ્લે આવશે H3PO4 જેને કહેવાય ફોસ્ફોરિક આ ફોસ્ફોરસ લખીએ તો અહીંયા ફોસ્ફોરિક એસિડ ચલો ક્લિયર થઈ ગયું બધાને આ બધા નામ લખી નાખ્યા ચલો લખી નાખ્યા તરીકે નામ પણ નામ લખ્યા પછી તમારે બધાના આણ્વીય દળ શોધી નાખવા ચલો બેઝિકતા કીધું એમની બેઝિકતા કેટલી ગણાય ચલો બેઝિકતા યાદ રહી હતી બધાને આમાંથી કેટલા હાઇડ્રોજન છૂટા પડશે એક આમાંથી કેટલા છૂટા પડશે બે આમાંથી કેટલા છૂટા પડે એક ખાસ આને યાદ રાખજો આમાં ભલે ત્રણ ત્રણ ની ચાર્જ પણ આ હાઇડ્રોજન એક જ છૂટો પડશે ઓકે અહીંયા સ્ટાર આપું છું અગત્યનું જે એટલા માટે ચલો આમાંથી કેટલા છૂટા પડશે બે આમાંથી કેટલા છૂટા પડશે ખાલી એક જ છૂટો પડશે આને પણ આપણે બોક્સમાં મૂકીએ આનું સ્ટ્રક્ચર હમણાં આમાંથી ત્રણ છે ત્રણ માંથી કેટલા છૂટા પડે ખાલી બે છૂટા પડે છે આમાંથી ત્રણ ત્રણ છૂટા પડે છે જે બોક્સ આપે ને એ અગત્યના જે સ્ટાર આપે એટલે યાદ રાખજો તમારા સ્ટાર વાળા ખાસ ઓકે હવે બીજી ક્યાં આઈ ગયા પછી તમારે એમના આણ્વીય દળ શોધી નાખવાના આણ્વીય દળ ઓકે આઈ ધ્યાન આપજો હવે આણ્વીય દળ ઉપરથી તમારે શોધી નાખવાનું જાતે કરવાનું છે કામ છેલ્લે શોધવાનું તમારે તુલ્ય દળ ની ફોર્મ્યુલા કહેવાય છે ને કહીએ બોલો આણ્વીય દળ અપોન બેઝિકતા આણ્વીય દળ અપોન બેઝિકતા ઓકે ખાવ પડી ગઈ હવે બધાના આણ્વીય દળ જાતે શોધવાના તમારે આણ્વીય દળ શોધ્યા પછી તમારે આણ્વીય દળને કોણ વડે ફોર એક્ઝામ્પલ આનું કેટલું હતું 36.5 તો અહીં કેટલું થશે બોલો 36.5 ભાગ્યા 1 એટલે જવાબ કેટલો આવે 36.5 તો અહીં તમારે આનું સલ્ફ્યુરિક એસિડ કેટલું હતું 98 હતું ને તો 98 ભાગ્યા 2 તો કેટલા આવે 49 તો તમારે આવી રીતે દરેક એસિડ માટે શોધી બધાના આણ્વીય દળ બધાના અણુસૂત્ર બધાના નામ બધાની બેઝિકતા આણ્વીય દળ અને તુલ્ય દળ શોધી અને મને સેન્ડ કરવાનો છે બરોબર મિત્રો તો આજે ખબર પડી ગઈ આજે એસિડના તુલ્ય દળ શીખ્યા કાલે બેઝના તુલ્ય દળ શીખીશું અને ક્ષારના તુલ્ય દળ એટલે તમારી સામે ઘણું બધું માહિતી જો આ બધું તમારે ચોપડીમાં ના આપ્યું કશું જ ના આપ્યું હોય છતાં પણ પૂછવાનું હોય આ બધું એટલે તમને મેચ ચલાવીને પ્રમાણે જણાવજો તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ દળ આણ્વીય દળ અને તુલ્ય દળ ઓકે ચલો બધાને જય સ્વામિનારાયણ